ઈ સિદ્ધ થાય. એટલે આજે ભાઈએ મને વાત કરી કે ભાઈ એક પિતૃ કાર્ય છે, એક લીલનું કાર્ય હતું, એ જે પરિવાર ભાવથી કરે અને એ જે લાગણી છે પિતૃ આપણી આપણા પિતૃની પાસે જે કાર્ય થાય, જે હવન થાય, એની એવી બધી શક્તિ છે કે એ ઘરમાં સમૃદ્ધિ અને સંસ્કારની બેની જે વધારો થઈ જાય. અને એવા કાર્યની અંદર આજે એક સંત વાણીનો કાર્યક્રમ, સંતોના મુખમાંથી વાણી નીકળી એવી હાસી વાણી, એ વાણીનો જે કાર્યક્રમ હોય એમાંય પાછા બધા કલાકારો ભાવથી રજૂ થતા હોય, ભાવથી ભજન ગાતા હોય. અને આમ તો જો કલાકારનું એવું હોય કે હંધાય કલાકારનો સમય હોય કે ભાઈ આપણે બસ એસટીમાં જાવ ને એટલે ત્યાં બોર્ડ માર્યા હોય એટલા ટાઈમે આ નીકળશે, એટલા ટાઈમે આ તે, પણ ટ્રક ના ટાઈમ નો હોય, અમારે સાહિત્યકાર નો કોઈ ટાઈમ ન હોય, સમજે, એ ગમે ત્યારે રજૂ થાય. અને મારો કહેવાનો સુર કે શિવ નહીં મસ્તક ઉપર જે ચંદ્ર છે ને એમાં એક અમૃત હોય, કે પેલું અમૃત ન્યા મળે, કે બીજું ક્યાં મળે, કે બીજું અમૃત કે માના ધ્રાવણ ની અંદર હોય, કે ત્રીજું અમૃત કે ગાના દૂધ ની અંદર હોય, અને ચોથું અમૃત કે ચોથું તો ધરતી માતામાંથી નીકળે, કે પાંચમું ક્યાં મળે, કે પાંચમું તો એવો ભક્ત કવિ હોય અને એની કલમે જે લખાય એમાંથી પાંચમું અમૃત નીકળે, એવું કવિ નાગ લખે કે એકલી ઉપાડી અને કાંધે ઉપાડી એકલી આલી કોણ આવે કોને કેવું જગતમાં રામ રાખે એમ રેવું. આજ આપણો સમય આવ્યો ને, આવો 10,000 વર્ષ પહેલા સમય આવ્યો હતો કે જેદી રોહિત ને લઈને જેદી તારા દે જાતી હતી, તેદી આપણી આની આ સભા બેઠી હતી ને, એને કોઈએ કાંધ નહોતું દીધું, એને કોઈએ એક બાકસ ની હળી નહોતી આપી. 10,000 વર્ષ પહેલા આ વસ્તુ બની છે અને પછી અટાણે આ કોરોના કાળમાં આપણે ગઈ સાહેબ જોયું એની વસ્તુ પાછી દેખાય. અને આટલું બધું ગોર્યું કે એની તમે નો પૂછો વાત, જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા, જે મંગલ ગ્રહ ઉપર જવાની વાતો કરતા હતા, એ બધાય તો 2 વર્ષ લગી 12 નો નીકળ્યા, ભણમાં ઉંદરડા કરી જાય એમ કરી ગયા, હજી નહીં ઠેકાણા, સમજે. હવે તો ડર મટી ગયો, અમે 2 વર્ષે ટેસ ભાળ્યું હાલ, 2 વર્ષ થી અમે ટેસ ભાળ્યું, પણ આ બધી વસ્તુ છે ને એ ઘૂંસવીને સમજે, અને ઘૂંસવાઈ નું બહુ એવું થાય ને, એ દોરાની દડી જઈ ઘૂંસવાય થી ઝીકું મારે હરખું ન હોય, એને બહુ ઝીણવટ પડે એમ. આ બધી વસ્તુમાં એવા ઘૂંસવાઈ ગયા, એક નાનો હિસ્સો આપું છું ભણેલા, તો પણ થોડોક ધ્યાન દેજો, જટ સમજા હે નહીં સમજા કે તમને આનંદ આવે. એક ભાઈ ને હતર હાંડ્યા, હતર હાંડ્યા ને ત્રણ દીકરા, પછી એ ભાઈ કે મોટો છોકરો જુદો રહે ને એને 9મો ભાગ આપતો, કે વસ્તેરો છોકરો કે એને 3જો ભાગ આપતો, કે નાના ને કે એને 1/2 એટલે એ ભાઈ બીમાર પડી ગયા, એને નવું સાંજ થયું, થોડો ટાઈમ થયો એટલે પછી પંચ ને ભેગું કર્યું, પેલો ભાગ તો પાડી જાવ એને છોકરો કે અમારો, એ બધા ભાગ પાડવા ભેગા થયા. હવે મોટા છોકરા ને પેલો ભાગ આપ્યો, એ કે લઈ લ્યો તમારો ભાગ 9, હવે 9મો ભાગ કરો તો 2 આવે, પણ 18 હોય તો આ તો 17, ભાગ કેમ પાડવો, હાંડિયા ને કપાય જ નહીં કે આ ભાગ મને હતો, પછી બીજા ને બોલે તારો ભાગ, એટલે કે તારે 3જો ભાગ, કે 3જા ભાગ માં 6 આવે, હાંડિયા હતર એનો કોઈ કોઈ કાપીને તો ભાગ પડાય નહીં, ભાગ માં નો નાના છોકરા ને લઈને કે એને 1/2 દે, તો કે 9, હવે 18 હોય તો આ તો 17, એમાંય કપો પડે આનો ભેગું થાય. પછી મુંજાણ ગામ ત્યારે એક બાપુ આવ્યો, અને જ્યારે જ્યારે આપણે અહીંયા મુંજાણેલી જનતા હોય ને તે સંતો હોય એનો માર્ગ કર્યો છે, બહુ સમજા જેવો શબ્દ હશે, તમે ધ્યાન દેજો, કે બાપુ આવ્યો એ ઊંટ લઈને, એ ઊંટ એને ભેગો ભેળવી દીધો, પછી કીધું કે બાપુ દૂધ પી લ્યો, એટલે કે જેને પેલા દૂધ પીધા ને એને જગત ની મુસીબત વધારી, અને જેને પાણી ન પીધા એને જગત નું દુઃખ કાપ્યું, એટલે એ ઊંટ એની ભેગો ભેળવી દીધો, 17 ના 18 થઈ ગયા, મોટા છોકરા ને કે લઈ લે 9મો ભાગ, 2 લઈ લીધા,
નાના છોકરાને કે તું લઈ લે તારો ત્રીજો પાક 18 માંથી 3 ભાગ કરો 6 થાય 6 લઈ લીધા નાના છોકરાને કે તું લઈ લે એટલે એને 18 માંથી 9 લઈ લીધા અડધા ભાગે 9 થાય હવે 9 6 અને 2 આને તમે ભેગા કરો એટલે 70 થાય બાપુનો હાંડિયો ભાગમાં નો ગયો ગમે એ વસ્તુ ભાગમાં વેચાય ને એને કરે વેચાય જાય પણ જાતું કરે ને એનું કઈ જાતું નથી એટલે હિંગોલદાનભાઈ લખે કે પ્યાર કરી લે શું કઈ તારો યાદ નથી ગોતી લેજે આજ ભીતરમાંથી ક્યાંય બહાર જવાની જરૂર નથી કે ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પરસો તમ કે પ્રાણીયા તમ ઘટ ભીતર જોયા કરો આ જગ જડે નહીં કારણ કે જેને જેટલું એટલું જ માથે તલ ભાર દેનાર નથી પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી હવે મારા રામ ને વનવાસ આવે અને દશરથ નું અવસાન થાય ને રામ ની રજા ન હોય એવું બને કારણ કે વાણી ના પાડે કે વાણી એમ કે કાંઈ જગત ની અંદર બને ને તો રામ ની રજા હોય કે હાટડીએ કેમ રેવા હે ભાઈ મારા રામ ની રજા ની એની રજા હોય તો જાવ પણ સતાય આ વસ્તુ બની હુકામે કે વધુ તલ ભાર દેનાર નથી પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી અને અને આમાં તો ઘણી વાતો એવી હોય આપણો એક દેશ જ એવો સંસ્કૃતિનો છે કે આની અંદર દરેક ધર્મ સમાયેલા છે અને કોઈ ધર્મનું અપમાન ન કરવું માતાજી હોય હોરાપુરા હોય ભગવાન હોય અને આપણે અહીંયા 52 વાર તો ભગવાન કૃષ્ણ આવ્યો છે એવો ઇતિહાસ બોલે છે અને એની પહેલાય ભગવાન કેટલા અવતાર થયા છે પછી જ્યાં જ્યાં પલમાં પલટો મારે ને એવી માતાજી એવી દેવી એવી શક્તિઓ આપણી ધરતીમાં છે અને એનો હું તમને પુરાવો આપું કે જેસલ જગત નું આખું ખોટું કરતો પણ સરદાય આ પારથી હામે પાર ગયો તો એ પીર થઈ ગયો હે કે સાસતીઓ ને સતીર જેસલ જગ નો સોરતો એને પલમાં કીધો એક જ પલમાં પીર થાપી દીધો પલમાં ગુમાયું કોઈ કે હા કે કોઈને કે અશોક વન જેને રાવણ ને હતું અશોક વન હતું પુષ્પ વિમાન હતું લંકા ગઢ હતો આવી સમૃદ્ધિ ક્યાંય નહોતી આવો સમૃદ્ધિવાન હતો પણ રામ વધારે તો સબ વધીએ બળ કરીને વધે નહીં કોઈ બળ કરીને ઓલો રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોઈ એક પલ ની અંદર લંકા ને ખોઈ અને આવા ભગવાન જે અહીંયા આવ્યા છે એની નોંધ લઈ તો કેટલી વાર આવ્યા છે કેવા કામે આવ્યા છે અને સંતવાણી માં જે મહેમાન આવ્યું કોઈ બાકી હોય તો મને ખ્યાલ નથી એટલે એને અહીંયા આવજો ને અમારે એક બેન્જા માસ્તર બહુ નાની ઉંમર જેને ઘણું કામ અમારી હારે કર્યું છે એક ભજનીક છે અમારે જગાભાઈ તેઓને ગાયન પાવો અને બે ભજન નો લાભ જો કોઈ મહેમાન બાકી હોય તો એને લઈ લઈ અને અમારે તો શું હોય કે સમય ની કોઈ મર્યાદા ન હોય આપણે ગમે એટલો લાંબો સાહ હોય ને એનું અમે જે ડે હાંતી જાય ને એટલે શેઠો તો આવી જાય પણ અમે તો સાહિત્યકાર તો હાલરા વાળા અમારા હાલરા ને શેઠો અમને તો જેટલું અનુકૂળ આવે સવાર ના 7 વાગ્યા લગી બોલીએ ને તોય ઓછું પડે પણ જ્યારે ગુણિયલ ડાયરો મળે ને ત્યારે ખરેખર બોલવાની મજા આવે આજ અઢી વર્ષે ડેજ માંથી આવ્યો પણ મને વડીલ ડાયરો અહીં ભજન માં હતા ને ખરેખર મજા આવી નગર હું ઘણી વાર જાઉં મને માતાઓ બહેનો બધા ભજન માં હોય એની વિશે બોલવાનું બહુ મન એટલે થોડું એની વિશે બોલીને થોડુંક આ વડીલો બેઠા હોય ને એટલે એક ગુણિયલ ગીત ની કડી લઉં કે ગુણ ની રૂપ કરતા 10 ગણી નહીં પણ 100 ગણી કિંમત છે એવું શાયરે ભજન માં લખ્યું કવિ લખ્યું છે ગીત ની અંદર કે અતિ રૂડી કાય ઓલા બગલા કે પાસો અતિ રૂડી કાય બગલા કે પાસો કોયલ ઉપર બોલે ને જગરી જે રે રૂપતી ગુણવાલા કે કોયલ ઉપર ટવકારો કરે ને તો આખું જગત રીજે અને રૂપથી ગુણવા અતિ રૂડી બગલા કેરી પાક પણ બગલા નું હોય પાછું ભજન માં તો બધા કીધું જ છે કે હંસમાન બગલા માં કેટલો ફેર છે એ રૂપાળા હોય પણ જગત ને રીઝવી ન હોય આવો ને જગત ભાઈ ક્યાં બેઠા હોય
મહીપત ન કીધું આવ ને એ તો આવે ને આ પાછું કલાકાર નું કેવું હોય આવ્યા તો ખરા નકર અમારે કલાકાર નું કેવું હોય ખબર છે આ કલાકાર ને ભેગા કરવા ને દેડકા જોખવા પડે દેડકા ને સાંભળે નાખો ને ચાર પાંચ નાખો થાતા જોઈએ એ એમને ફેરા થયા પણ હવે પાંચ મિનિટ લઉં છું અને એક બે શબ્દ એક મા વિશે લઈ લઉં છું પછી ભગવાન અહીંયા જેટલી વાર આવ્યો એની નોંધ તો મેં કરી જ હોય એવું હું દરેક પ્રોગ્રામ ની અંદર બોલું છું પણ એક જગદંબામાં એક જનેતામાં એવડી શક્તિ હોય કે તમે ગમે એવડો ગુનો કરો ભગવાન નો ગુનો કરો એટલે તરત સજા મા નો ગુનો કરો ને એની સજા નો કે મા તો કેવી વસ્તુ છે કે આજ તમે નાનું બાળક હોય ને ત્યારે અકતરો કરજો તમે જોજો આડી નજરે ખોળામાં હૂર આવી અને એને એવી દવા પાવાની હોય જડીબુડી પાવાની હોય એ અમલિયામાં ઘૂંટી અને એ કડવું અમૃત એના પેટમાં બાળકને વહી જાય ને તો ખબર જ ન પડે આટલી મીઠા છે નામ હોય એટલે બોટાદકર સાહેબ લખે કે મીઠા મધુને મીઠા એથી મીઠી હોય મારી જગની જોડે આવી જગની જોડે મીઠા મધુ ને મીઠા મેવલા નબળો સમય આવે ને ત્યારે સંબંધ ન હોય હારો હોય ને ત્યારે હાવ ગાડીયું બે જાય પણ આનો પ્રેમ કેવો હોય માનો કે નદીઓ માવડી મારી પ્રેમ નો હોય પરવલા જગની જોડ સખી નો જડે રે લોલ આ જનની ની જોડ સખી નો જડે રે લોલ અને કવિ ઇથી ને આગળ લખતા હોય તો અમારે અનુહર મહેતા લખે કે સિંહ આમે હાથી આમે લડી પડે સિંહ આમે લડી પડે એક હાથી ની બીજી માં પછી નાભીમાંથી નીકળે ને મોટે બોલું માં અને ઈથી ને આગળ ભગત બાપુ કવિ કાગતો એ મલકે મોટે બોલું માં મને હાચક નાનપણ હા ભરે પછી મલક ની મજા કડવી લાગે કાગડા આ બધી માની આવી બધી વાતો હું જો બોલવા બેહુ તો આ તો બહુ ટૂચકા લઉં છું સેમ્પલ આપું છું અને જાજા બે અઢી વર્ષે તો તેજમાં થયો છો એટલે બધા ફોલ્ડર ન ખુલ્યા હોય પણ હવે ભાઈ ને જગાભાઈ ને અમારે સાંભળવા છે પણ એની પહેલા મેં કીધું તું હું વારીકલી એક યાદી ભગવાન આવ્યા હોય એની લઉં એટલે કરણ દાનેશ્વરી નો એકાદી ઈચ્છા અધૂરી પૂરી કરવા માટે બહુ ટૂંક સમય લઉં છું જેઠ ચંગાળસા નો અવતાર કદાચ છો અને કાઠિયાવાડ ને ચોરઠ ને હાંધે જે ચંગાળસા નો ઇતિહાસ તો સૌ જાણતા જ હો પણ માનો પ્રસંગ લીધો છે ને એટલે જેથી ભગવાન ને આવ્યા ને તે સંગાવતી નું રૂપ કેવું હતું ને એ એક બે મિનિટ માં હું કહી દઉં છું કે જેથી ત્રિલોક નો નાથ સંગાવતી ને ત્યાં આવ્યો હતો તેથી શેઠ સંગાળસા મુંજાઈ ગયા હતા પણ જ્યાં જ્યાં આપણે પુરુષો મુંજાણા છે ને ત્યાં સ્ત્રીઓ એના માર્ગ બતાવ્યા છે અને એ સમયે કે જ્યારે ભગવાન ને જમવા બેહાર્યા હતા જેથી સાધુ નું રૂપ લઈને આવ્યા હતા અને સાધુ ના રૂપ ની બહુ કિંમત હોય ભગવા કપડામાં ભગવાન નો વાસ હોય આજ બધા ખોટું કરે છે તો સાધુ ને કોઈ કઈ કહેતા નહીં તેનું કારણ કે એના ભગવાન નો વાસ છે એનામાં ભગવા પહેર્યા નકર અટાણે ઘણા છોકરા બાપુ કયું નહીં કરતા પણ બાપુ બિહાર માં થયા હોય એ રાતે મોટું ક્યાં આવતા હોય જગ્યા પોતાની વાડી ની જ જતા પણ એવો સાધુ બની ને જે ત્રિલોક નો નાથ આવ્યો હતો ને બહુ ટૂંકમાં કહું કે ત્રણ થાળીઓ ભીરી હેલી પડી હતી અને એમ કીધું કે જમી લ્યો મારા જમી લ્યો
અંતરી લોકનો નાથ એમ કેતો તો એમ હું નહીં જમું કે કેમ કે મારી હામું એક બાળક બેહારો કે દીકરો કયો તોય ભલે દીકરી કયો તોય ભલે બાપુ જે હતું ને ઈ તમારી હામું રજૂ કરી દીધું છે કે રજૂ કરી દીધું ને એમ કીધું ને ત્યારે બાપુ કીધું તું બાળક નો ઈ ઘીરે હું નહીં કાતો અને ઈ સમયે શેઠ સંઘાવજા મુંજાઈ ગયા અને સંઘાવતીએ જ્યારે એક દરવાજામાં ઉભા રહીને જાય એનું રૂપ બદલાયું અને એ ત્રિલોકના નાથે જોયું પણ એ કેવું લાગતું કે હાડલા નો એણે હોંગટો તાણો ને મોકળા મેલાવાળે બાય મોકળા મેલાવાળ યુદ્ધ માં આવી ચોટીલા વાળી તોને માત બેઠો હવતાય મા બાવા તન જેમાં વગર નહીં તો જવા બેઠો હવતા હે મા બાવા તન જેમાં વગર નહીં તો જવા કે મૂળ તો તારે બાળક જોઈશ પણ ઘડીક મારો બાપ બની જા બાપ ને જે દીકરી વાત કરે ને એ વાત હું તને કરી હકું કારણ કે અમુક વાત છે ને એ દીકરી અને હાકા બાપ ને જ કરી હકે બાકી એ વાત ન થાય કેવી વાત કે હું તને કરી જાઉં તું મારો હગો બાપ બની જા અને એ સમયે ત્રિલોકના નાથ ને સંઘાવતી કેસ કે બાપ જાણી તન કવ સુપાવાન પેટ છે મહિના પાંચ બેઠો હવતાય મા બાવા તન જેમાં વગર નહીં દઉં જવા એ સમયે ત્રિલોકનો નાથ એને વર્ચન થઈને કે કે હવે કે હવે કે આ ભવો ભવ અમને તમારી ભક્તિ દેજો એને એમ ન કીધું કે આવું કોઈ માં ન કરતા એમ નકર આ તો કળી કાળ છે આમાં તો બહુ વિશ્વાસ રહે નહીં વિશ્વાસ તરત તૂટી જાય અને ભજન માં એવું જ થાય છે ને ભજન માં હાથ આટલા ભેગા થયા નકર આ તો એટલો બધો વિશ્વાસ તૂટી ગયો તો કોઈ કોઈ ઘીરે જાય નહીં કોઈ કોઈ કઈ બોલાવે ફોન કરે તો ફોન માં કાપી નાખેલા પણ ફોન માં કોરોના નો આવે ભેદ રખાય નહી સુખ માં સકાય નહી દુઃખ માં રડાય નહી ભક્તિ ભૂલાય નહી પર નિંદા થાય રૂપ જ ધરાય અને એક બહુ સારું કીધું એ મને બહુ આખા એક માળાની અંદર કીધું કે પરને નિંદાય નહીં રૂપ ધરાય પણ પાપને કોદી ભૂગાય નહીં માળા છે ડોકમાં હે આ બાબુ લખ્યું આ માળાની અંદરથી તમને ઘણું જ્ઞાન મળી જાય પણ બધાય પાપના નિવારણ લખ્યા છે બધાય હવન લખ્યા છે અમારે એક કવિએ લખ્યું કે હરિદ્વાર જાવ અને આજ ગંગાજી હાલી જાય છે એમાં જો સ્નાન થઈ જાય તો આપણા પાપનો નાશ થઈ જાય કે હરિદ્વારમાં હરિએ પખાળેલ હશે પાવ કે નિર્મલ નિર્મા નાવ તો ભટકવું ન પડે ભીખલા એમાં જો નવાઈ જાય ને તો તમારો આત્મો કોઈ ભટકે નહીં પણ પાછું એને એમ કીધું છે બધાય પાપનું નિવારણ નહીં થયો કે કેમ કે ઈ તમારો નિર્ભય આત્માનો જે પાપ છે તમારો દોષ છે ઈ મટી હકે બાકી તો ખોટું કરે ખલકનું નીર ગંગામાં નાય ઈ થર ઓસા નો થાય ભોગ્યો આવી ઈ બધાય થર તો ભોગવા પાપ પણ હવે હું મારા શબ્દને વિરામ આપું છું ડાયરાએ મને સાંભળ્યો અને ખોડાદાજી તકલીફ પડી હોય તો સમાયક ના બીજું તો શું એમાં સમજ્યા હા અને અમે હું એક જ કલાકાર એવો છું કે મેં કોઈનો સમય બગાડ્યો હોય ને તો માફી માંગી લઉં છું બાકી તો ગમે કે ન ગમે અમે પ્રોગ્રામમાં જઈએ છીએ ને તે કોઈ વાતે માયક જ ન મૂકે કોઈ વાતે મૂકે નહીં જગતને ગમે કે ન ગમે પણ અમે તો એવા કલાકારો છીએ કે જો હામા માણાને ગમે એ જ કરવાનું જિંદગીમાં કે એક રૂપિયો લીધો નથી અને જ્યાં લગી થઈ ત્યાં લગી સેવા કરી અમારે માસ્તર ભાઈ નાનપણની ઉંમર માંથી એવો બેનજાના ટેરવે વગાડે છતાંય મારી હારે જ્યાં હોય ત્યાં સેવા મારી પાસે અમારે તબલસી છે રમેશભાઈ ગોકલાણા વાળા તેઓએ પણ ઘણી મારી હારે સેવા આપી છે અમારે જગાભાઈ પણ ભજન કરે છે અને નગર અમારે દેવું થાય અમે એક જગ્યાએ ગૌ સેવાના પ્રોગ્રામ રાખ્યા હિંમતભાઈ હિંમતભાઈ બેઠા ને એટલે નાની કહી દઉં
તે ગૌશાળાના પ્રોગ્રામમાં ગયા તા આવી રીતે તેજ હતું તમારા મજીરાવાળા ભાઈ હતા ને વાયથી ખૂંટી જાય બે માતા મંદિર એટલે અમે કીધું પણ એલા કોક તગડો તો ખરા તેજ માથે આવી જાય ખૂંટીઓ ત્યાં ખૂંટીઓ બોલ્યો એ કે ગાવું માટે કાયમ પ્રોગ્રામ કરો છો અમારી વાહે કોઈથી કર્યો એક પ્રોગ્રામ કે અમારી હાથે નીરનું કઈ કર્યું અમારે ખાવાનું જોઈ હા અને અમારે હિંમતભાઈ અગ્રાવાળા છે ને એનું વિતરણ લઈ લો અમે એક જઈએ દવાની આ બધી એડવર્ટાઈઝ હોય ને આમ તો એને અમારે ભજનની ભાષામાં ઢંઢેરો ટીપાવ્યો છે અને બીજા જાહેરાત એ જાહેરાતનો કાર્યક્રમ હતો મને કે અમારી દવા વિશે કંઈક બોલ એટલે મેં કીધું ભાઈ કઈ દવા હોય એવું ખબર એટલે કે સિઝન્ટા કંપની છે ગઢડા અમે ગયા હતા વાડી પ્રોગ્રામ હતો પટેલવાડીમાં તે મેં કીધું ભાઈ આ સિઝન્ટા વાળાની દવા આવી સારી છે બાકી અમારે બધી દવા હોય એક ભાઈ ઉભા થઈને દવા મને કે મારી વાડીએ દવા પડી હતી ને તે દવામાં જીવડા પડી 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 હે દવા ડબલું લઈને આવે કે દવામાં જીવડા પડી પડી હા એટલે સારી કંપનીની વાત નથી કરતો હું જે વાત કરું ને એ નોર્મલ હોય લાગુ પડતી હોય પણ એને સમજતા ક્યારેક થોડીક વાર લાગે હું બધાય ભૂવાને માનું માતાજીના ભૂવા હોય મને બહુ આનંદ આવે પણ ભૂવામાં એમ આ કઈ બધાય ભૂવા હોય જ ન ધૂણે આ ધૂણવાનું ઘણું હોય તમારે જો પ્રસંગ પાતું હોય ને એટલે ઘણાય પ્રસંગ પહેલા એકાદો ભાઈ ધૂણ્યો જ હોય અને ઘણાય ને એમનો હરખો એવું પ્રસંગ પૂરો થાય તે ધૂણે પણ ધૂણ્યા વિના ના હોય પણ ઓમ માતાજી આવે ને એ ભૂવા નહીં હોય આ પ્રસંગમાં ધૂણે ભોગમાં ખીજાવું પડે ટૂંકમાં સમજી ગયા ને હા એને ભૂફાડો મારવો જ પડે એ ધૂણે એમાં એક ભાઈ ધૂણતા તે ખાટલામાં તે ધૂણે ધૂણે ધૂણ્યા તે એટલું બધું મળ્યા બોલવા હું આકાશ બાંધું હું પાતાળ બાંધું પછી એના બાપુ ઉભા થઈને કીધું કે તું પેલા ખાટલા ભાંગે જ બેઠ બેઠ એટલે કે કા એટલે કે તે જ તોડી નાખીશ ધૂણી 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 જે માતાજીની સતર છાયામાં આવે એ સત્ય તત્વ છે અને એ બોલે એ થાય કારણ કે તમને આપણને અનુભવ છે આપણે માયાવી માણસો છે કે જેને વીવી વરત આ પ્રસંગ થઈ ગયા હોય લગ્ન થઈ ગયા હોય એની ઘરે જો સંતાન ન હોય અને એક ઓખમકારી મારીને એમ કે જાત અને માતાજી દીકરો દે અને તમારું ઘર જો લીલું આંગણા જેવું કરી દે હસતું રમતું કરી દે એ સત્ય તત્વ ન હોય આપણી માતાજી ન હોય તો એ કેથી બને હે કે દેવી દી ગણા તું પાધરી જઈ પાધરા એમાં હોય હોય હમાત પહેલા કાળ જીવ રૂડી દેવી દી ગણા તું પાધરી એ પાધરા આપણા દિવસો વાંકા હોય માતાજીને ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ એવો સંકટનો દિવસ હોય ને તો એને કાપવા સહાય કરજે બાકી અહીંથી કોઈ લઈ નહીં ગયું અને લઈએ નહીં આ નાણાની વાત આવી ને આ નાણાનો બહુ ઉફાણો છે એટલે એક જરાક કહી દઉં એક મિનિટનો સમય લઉં છું હવે તો કે પૈસા કેવી વસ્તુ કે પૈસા જ્યારે બની જાય માણસને પછી અહમ આવી જાય ને એટલે ગર્વ અને ગૌરવ આમાં બે માં ફેર ગૌરવ છે ને લીધાની વસ્તુ છે અને ગર્વ છે લીધાની વસ્તુ છે તરવું અને તણાવ આ બે માં ફેર કારણ કે તરી ને આપણે એનું નક્કી હોય કે અહીંયા નીકળશું પણ નીકળવું ન નીકળવું એ આપણા હાથની વાત નહીં અને તણાવ એમાંય ફેર એ નક્કી ન કરે ક્યાં નીકળે પણ આંકવામાં પાછો એ નીકળી જાય તરવા વાળો બુટી જાય એટલે આવું ધન ઘણા વર્ષો પહેલા સિકંદરે ભેગું કર્યું અને અઢળક નાણા સિકંદર નું નામ ના લેવા એ વખતે સિકંદર ની મા એને એમ કહેતી હતી કે સિકંદર એટલે કે માં મુજે બેટા નહીં કહેના કે ક્યું કે મેં તેરા સિકંદર હું ઓ મુજે સિકંદર કહેના બોલ તઈ એમ કીધું કે થોડો સમય જો અને સિકંદર ની આ હાથ બહુ ટૂંકમાં કહું છું આ તો બહુ સાચી વાત થાય અને એના હાથ પડી ગયા અને એને જવાનો સમય થયો ત્યારે એમ કીધું હતું કે મારો જનાદો કાઢો ને તે હાથ ખુલ્લા રાખજો કેમ એટલે કે જગત જાણી શકે કે આ કઈ લઈને જ જાતો એમ એમ જાય છે અને ઈ સમયમાં કબ્રસ્તાન ની અંદર જે દી સિકંદર હતો ને ત્યારે એની માં ત્યાં ગઈ અને ઈ સમયે બોલી કે બેટે સિકંદર મેરે તે મે તેરે લિયે ફૂલ લાયો હું બેટે સિકંદર મે તેરે લિયે દૂધ લાયો
ત્યારે એમ કીધું તું કે મિયા લકે ક્યું કે મે જે સિકંદર કે ના છોડ કે ક્યું કે મેને કરતા એસા સિકંદર કબ્રસ્તાન મે મારી કરતા તો એસા એસા આમાં છે એટલે આમાં તો ઘણાય હોય ગયા પણ ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં જ્ઞાની ની વાત જેવી બીજી કોઈ વાત નહીં રૂપિયા ની લાત જેવી બીજી કોઈ લાત નહીં આ બધી વસ્તુ છે ને ભજન માટે જાય અને હું તો કહું છું કે ઘણી રાતો એવી હોય સંગીતકારો ને અમારે કઠિન પડતી હોય પણ છતાંય ભાગશાળી આત્મા હોય ને એ જ આ બધી વસ્તુમાં આવે છે અને એને લાભ મળે છે આ બધી ઈશ્વરી વસ્તુ આ બધાયથી વાગતી નથી પણ આ જે ભાગશાળી નસીબદાર વ્યક્તિ હોય આવે અને જેને જે આવડતું હોય ને એ મારો બાપુ લ્યો સીલો ચાલુ રાખજો અમે બંધ કરી દીધું હતું પણ આજ પ્રાણે ચાલુ કરાવ્યું નગર અઢી વર્ષ હતા અમે કોઈ ફોન માં ગયા જ નથી ના જ પાડી છે પણ સંબંધ એવી વસ્તુ છે ના ન પાડી શકાય આજ ને આજ મારે અટાણા નટાણા ઉભું પડ્યું વાડી રેટી મૂકી એટલે હવે હું મારા શબ્દ ને વિરામ આપું અને અમારે જગાભાઈ ને કહું આવો અને તમને આનંદ આવે એવા બે ભજન લઈને આવો અને પછી હું મહેમાન કલાકાર ને સાંભળીને કોઈ મહેમાન કલાકાર જો બાકી હોય તો મને કયો તો એમને હું રજૂ કરી દઉં અને નકર હું જગાભાઈ ને કહું અને એને આનંદ આવે એવા ભજન લઈને આવો હાલ સદગુરુદેવ